وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين الأكرمين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الأبدية على أعدائهم ومنكري فضائلهم وقاتليهم وغاصبي حقوقهم أجمعين من يوم عداوتهم إلى قيام يوم الدين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم إنا لقتل الحسين حرارة في قلوب المؤمنين لا تبرد أبدا صلوات بر محمد وآل محمد ખુદાનો લાખો એહસાન છે શુકર છે પરવરદિગાર આલમનો કે આપણે બધે નિયમતે ઝિક્ર હુસૈન થી ફૈઝિયાબ થઈ રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે એહસાન છે રબ્બુલ ઇઝ્ઝતનો કે આપણને એવો દર અતા કર્યો એવો વસીલો અતા કર્યો કે જે અમારી ગુનાહોની બક્ષિશનો ઝરિયો બને છે જે અમારી દુઆઓની કબૂલિયતનો ઝરિયો છે જે અમને દેખાડે છે કે આ દુનિયા શું છે જે અમને બતાડે છે કે આ આખિરત શું છે જે અમને હાકીકતની તરફ પહોંચાડવાનું કામ કરે છે ઇન્સાનોના આંખો ઉપર જે માદી મટીરિયલ નો જો એ ચશ્મો ને ઐનક જે લાગી ગઈ છે એને કાઢીને એક હકીકતની મંઝિલ સુધી આપણને પહોંચાડવાનું કામ કરે છે ફરસી આઝાએ હુસૈન કોઈ મામૂલી વસ્તુ નથી ઇમામ બારગાહમાં દરેક વસ્તુ આલમ હોય કે તાઝિયા હોય મિંબર હોય કે ઝાકરી હોય અહીંયા સુધી કે નિયાઝ એ બધી વાતો મખસૂસ છે સૈયદુ શુહદાથી ઇમામ હુસૈન અલી સલાત વ સલામથી અને જે પણ વસ્તુ મખસૂસ છે ઇમામ હુસૈનથી એ સાહેબે ઇજ્જત છે સાહેબે શરફ છે એની ઇજ્જત કરવી જોઈએ એનું એહતરામ કરવું જોઈએ લિહાઝા આ ફરશે અઝા કોઈ મામૂલી વસ્તુ અને મામૂલી જગ્યાનું નામ નથી જેવી રીતે રસૂલની બઝમમાં બેસવા વાળો કોઈ સલમાન થતો હતો કોઈ અબુઝર થતો હતો ફરશે અઝા ઉપર આવવા વાળો પણ કોઈ હુરથી ઓછો નથી અલ્લાહ લિહાઝા જેને પોતાની તકદીર સજાવવું હોય રાહિબ ન ગોણે એ ફરશે અઝાએ હુસૈન ઉપર આવે અને આ મજલિસનું કામ છે મજલિસનું કામ ગઈકાલે કીધું જે લોકો એમ કહે છે કે ગિરિયા નથી મજલિસના મકસદોમાં એક મકસદ ગિરિયા છે અને મજલિસના મકસદોમાંથી કામોમાંથી એક કામ એ છે કે ઇન્સાનને દૂરબીન દે ઇન્સાનને દૂરબીન બનાવે ઇન્સાનને ફ્યુચર જોવા વાળો બનાવે ઇન્સાનને આગળ સુધી જોવા વાળો બનાવી દે મેટેરિયલિઝમ ના બનવા દે માદા પરસ્ત ના થવા દે અહીંયાથી બૈના છો અહીંયા જ ખાઈને અહીંયા જ મરી જવાનું છે આ મટીરિયલિઝમ છે આઝાદારી આવીને ઇન્સાનને આંખો ખોલે છે ઇન્સાનોની હકીકત દેખાડે છે ક્યાંથી આવ્યા છો અલ્લાહુ અકબર આજે જેટલા જેટલી મારફતે દીન છે ક્યાંથી હાસિલ થાય છે કેટલી કેટલી રિસર્ચ કરે છે ઇન્સાન આમ માણસ કેટલું રિસર્ચ કરે છે કેટલા ખુતબા વાંચે છે કેટલી દુઆઓ વાંચે છે બહુ ઓછી તમે ઇન્સાફથી બતાડજો બહેરાલ દુનિયા મારા ટોપિકની તરફ આવું છું દુનિયા જ્યારે ખુદાની એક નિયમતની કદર નથી કરતી તો અમુક વખત એની સજા એનું રિફ્લેક્ટ એના પછવાડે જે અક્સુલ અમલ આવવાવાળો હોય છે એ અઝાબની શકલમાં આવે છે મરવાન મદીનાની ગલીઓમાં ઇમામ હુસૈનને ભેગું થયું મુલાકાત થઈ કે છે યઝીદની બયાત કરી લ્યો એ તમારી દુનિયા આખિરત માટે સારો અલ્લાહુ અકબર
જે આખરત સુધી લઈ જવાનો જિમ્મેદાર છે ઉમ્મતનો, જે સાકીએ કૌસરનો દીકરો છે, જે જન્નતનો જન્નતના જવાનોના સરદાર છે, અલ્લાહુ અકબર, રસૂલ અકરમ જેને શાફિઆ ઉમ્મતી હદીસે કિસામાં કહીને બોલાવે છે, બરાબર છે, હદીસે કિસામાં જી પણ આવે છે ને, રસૂલ અકરમ એને એક ખાસ લકબ દે છે, મૌલાએ કાયનાત આવે છે તો કે યા સાહેબા લેવાઈ, મારા અલમનો ઉઠાવનાર તમે છો, ઇમામ હસન આવે છે કે યા સાહેબા હૌઝી, મારા હૌઝનો માલિક, ઇમામ હુસૈન આવે છે કે યા શાફિઆ ઉમ્મતી, મારી ઉમ્મતનો શિફાત કરવા વાળો, અલ્લાહુ અકબર, તો જે ઉમ્મતની શિફાત કરવા વાળો છે મરવાને કહે છે યઝીદની બયાત કરી લ્યો, શું થઈ રહ્યું હતું, ઇમામ હુસૈન ફરમાવે છે વૈલક યા મરવાન, દૂર થઈ જા મરવાન મારા પાસેથી, હટી જા બાજુ, છેટે ચાલ્યો જા, તારા ઉપર અલ્લાહની લાનત હોય, તું મને એક ફાસિક અને ફાજીર માણસની બયાત કરવા માટે કહી રહ્યો છે, મારા જેવો ઈજ જુમલો, મારા જેવો યઝીદ જેવાની બયાત કોઈ દિવસ નથી કરી શકતો, અલ્લાહ અકબર, જેના અંદર પણ મારેફત એટલું નથી કહેતું કે ઈમાન હુસૈન ઇબ્ન અલી જેટલું જેના પાસે હશે, આ તો ઇમ્પોસિબલ છે કે કોઈનો મકામ હુસૈન ઇબ્ન અલી સુધી હોય, દુનિયાવાળો વાત કરું છું, ઇમામની વાત બીજી છે, ઇમામ ફરમ મારા જેવો યાની મારા રસ્તા ઉપર ચલવા ચાલવા વાળો કોઈ દિવસ યઝીદની બયાત નહીં કરી શકે. પછી એક જુમલા કહે છે ઇમામ હુસૈન, મારા નાનાએ મદીનાના લોકોને એક જુમલા કીધા છે, યાદ રાખજો આ જુમલાને, ઇમામ હુસૈન ફરમાવે છે મરવાન મારા નાનાએ મદીનાના લોકોને એક જુમલા કીધા હતા, અલ ખિલાફત વલ હુકુમત હરામ અલા આલે અબી સુફિયાન, જુમલો હતો નબીનો કે ખિલાફત અબી સુફિયાન ઉપર હરામ છે, શું છે, હરામ ઉન અલા આલે અબુ સુફિયાન, મારા નાના કહીને ગયા હતા કે હુકુમત આલે અબુ સુફિયાન ઉપર હરામ છે, અને મારા પછી મારા મિમ્બર ઉપર એ મુસલમાનો જો કોઈ દિવસ તમે માવિયાને જોવો તો એને મારી નાખજો. મૌલા ઇમામ હુસૈન મરવાનને કહી રહ્યા છે કે મારા નાના આ કહીને ગયા હતા, પણ ઉમ્મતે મારા નાનાના જવા પછી માવિયાને મારા નાનાના મિમ્બર ઉપર જોઈ, પણ મારા નાનાના કહેવા ઉપર અમલ ના કર્યો, જેનો બદલો જેનો કફારો જેનો અઝાબ અલ્લાહ યઝીદની શકલમાં આ કોમ ઉપર મુસલ્લત કરી દીધો, જેનો બદલો કહું છું જેનો કફારો યઝીદની શકલમાં ઉમ્મતે મુસ્લિમા ઉપર સવાર થઈ ગયો, અલ્લાહ અકબર, કોણ છે યઝીદ, શરાબના નશામાં ધૂત, મહેફિલ સજે છે તો શાયરીની લહેવો લહેવની રમતો હોય છે, કેના સાથે, વાંદરા સાથે, અલ્લાહ અકબર, કોણ છે આ, આ છે ખલીફા રસૂલ જેને મુસલમાન લોકો કહે છે, કોણ છે આ, જેને ઉમ્મતના નિગહબાન ઇમામ કહે છે, જેને ઉમ્મતે મુસ્લિમા શું કરે છે, અને આની હુકુમતમાં તો અજબ અજબ કારનામા થયા, અશઅસ નામી શખ્સ ગવર્નર હતો, સવારની નમાઝ પઢાવવાનો મોકો આવે છે તો સવારની બે રકાતના બદલામાં કેટલી પણ આવે છે, ચાર રકાત સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર, યઝીદ શરાબખોર, યઝીદ ફાસિક, ઇમામ હુસૈન ની જબાની, યઝીદ ફાસિક ઓ ફાજીર છે, હું કોઈ દિવસ એની બેત નથી કરી શકતો, શું કરી રહ્યો હતો જેના થકી ઇમામ મદીના થી નીકળી ગયા, અલ્લાહ, યઝીદ શૈતાનની વિરાસત ઉપર અમલ કરી રહ્યો હતો, યઝીદ ખબાસત ઉપર અમલ કરી રહ્યો હતો, જનાબે મુસ્લિમ જ્યારે ઇબ્ને ઝિયાદ પકડી લીએ છે ને શહાદત એકદમ સામે છે તો કહે છે કે કાશ તમે હજી સુધરી જાઓ, તમે મોત તમારી સામે છે મુસ્લિમ, બયાત કરી લ્યો યઝીદની ને તમારા આકાને છોડી દો, જો તમારા હુસૈન તમારા આકા તમને છોડી દીધું તો તમારી મોત આવી ગઈ છે, યઝીદને જો તમે બયાત કરો તો આજે તમારી જિંદગી તમને ઇસ્તકબાલ કરશે, તમને વેલકમ કહેશે,
જવાબ શું જના મુસ્લિમનો કે છે યઝીદ અમીરુલ મુમિનીન છે કોણ કહી રહ્યું છે ઇબ્ન ઝિયાદ એની બયાત કરો તમારી દુનિયા સમરી જશે આખરત જના મુસ્લિમ કહે છે ક્યાં યઝીદ અને ક્યાં મારા આકા હુસૈન ક્યાં યઝીદનો ઘર ક્યાં મારા આકા હુસૈનનો ઘર ક્યાં યઝીદના બાપા અને ક્યાં મારા આકા હુસૈનનો બાપા કોણ કહે છે જનાબે મુસ્લિમ ક્યાં યઝીદ શરાબખોર ક્યાં મારા આકા હુસૈન નમાઝી અલ્લાહ અકબર ક્યાં યઝીદનો ઘર જ્યાં ગાયન વગડતું હોય છે મ્યુઝિક વગડતી હોય છે જ્યાં શરાબખોરોના ડેરા હોય છે ક્યાં હુસૈનનો ઘર જ્યાં ફરિશ્તાઓના ડેરા હોય છે જ્યાં આયતે ઇલાહીની તિલાવત હોય છે જ્યાં સરદારે મલાઇકા જિબ્રાઈલ આવે છે અલ્લાહ અકબર ક્યાં યઝીદનો ઘર કે દુનિયાના અવબાશ લોકો જ્યાં ભેગા થાય છે ક્યાં હુસૈનનો ઘર કે અલ્લાહના ખાસ બંદાઓ જ્યાં ભેગા થાય છે અલ્લાહ અકબર ઇમામે હુસૈન ઇરાદો કર્યા શું કામ ગઈકાલે કીધું તો વાત આગળ વધારું છું કારણ શું હતો ઇમામે હુસૈનનું મદીનાથી નીકળવાનું સલવાત પડતો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ યઝીદ દીનને અંદરથી ખોખલા કરી રહ્યો હતો યાની શું દીનની રૂહને બગાડી રહ્યો હતો નમાઝ પઢી રહ્યો હતો જો અગર કોઈ એવો માણસ જાહેરમાં નમાઝનો પાબંદ હોય અંદરથી કરપ્શનથી ભરેલું હોય એ વક્તનો યઝીદ છે કોણ છે એ વક્તનો યઝીદ છે જે રોઝા તો રાખે છે પણ કોઈના હકની પાસબાની નથી કરતો યતીમોના હક ખાઈ જાય છે જે એની મુખાલેફત કરે એને મારી નાખે છે બુરાઈઓના ઘરમાં ડેરા હોય પણ નમાઝ બાકી છે એવી નમાઝ કોઈ ફાયદાની નથી અને એ નથી કહેતો કે પાંચ વખતનો નમાઝ ઈ પાકો હતો નહીં જે માણસ શરાબ પીએ છે જે મહેફિલે શરાબમાં બેસે છે જેના ઘરમાં લોકો આવીને શરાબ પીતા હોય છે એ કેટલો નમાઝી હશે તમે જાણતા હશો અને આ જ સબબ હતો જેના થકી અલ્લાહના દીનની મજાક ઉડાવવામાં આવતી હતી યઝીદના દરબારથી યાની શું એક મોટો કારણ હતો વિલાયતે અમીરુલ મુમિનીન ભૂલાવવામાં આવતી હતી ધીમે ધીમે અને આ જ કરબલા પછી 61 હિજરી પછી જે લોકો આવે 64માં યઝીદની વફાત છે યઝીદ મરી જાય છે વાસીલે જહન્નમ થઈ જાય છે સન 64 હિજરીમાં કરબલાના વાક્યના 3 વર્ષ પછી ત્યારથી લઈને લગભગ 199 હિજરી સુધી ઇમામે અલીને દરેક મિંબર ઉપરથી ખરાબ બોલવામાં આવે છે આ બની ઉમૈયાનું કામ છે આ શું છે યાની વિલાયતે અહલે બૈતને એકદમ ફરામોશ કરવા મૌલા હુસૈન ઉભા થયા એમની કહીને ઉભા થયા શું વસિયતનામો લખે છે કે હું જાઉં છું મદીનાથી અને એ દઈ દે છે પોતાના ભાઈ મોહમ્મદ હનફિયાને દઈને કહે છે લખેલું હતું એ વસિયતનામા ઉપર શું એની લમ અખરુજ અશરમ એની લમ અખરુજ અશરમ વલા બતેરા વલા ઝાલિમ વલા મુફસિદા મૌલા હુસૈન લખે છે હું દુનિયા હાસિલ કરવા નથી જતો હું જુલ્મ કરવા નથી જતો ફસાદ બરપા કરવા માટે નથી કોઈ એમ ના કહેજો કે ઝાલિમના ખિલાફે ખુરુજ કર્યો છે તો હું ફસાદ કરવા જાઉં છું નહીં મારી નિયત શું છે ઇન્નમા ખરજ તો લે તલબિલ ઇસ્લાહ ફી ઉમ્મતે જતી હું મારા જદની ઉમ્મતની અંદર ઇસ્લાહ ચાહું છું મૌલા ઇસ્લાહ કેવી રીતે કરશો શું બગાડો થઈ રહ્યો છે તમારા નાનાની ઉમ્મતમાં નમાઝ નથી પડતા લોકો નમાઝ પડી રહ્યા છે શું બગાડો થઈ રહ્યો છે ખબર છે યાદ રાખજો જુરઅતે ઇન્સાની ખતમ થઈ ગઈ હતી ઝાલિમના ખિલાફે બોલવાની તાકાત ખતમ થઈ ગઈ હતી ઝાલિમની સામે માથું નમાવતા હતા બધે અલ્લાહ અકબર ઝાલિમ જે કહી દે એ વાત ઉપર હા કરવા માટે તૈયાર હતા અને એ જમાનો આવત જો ઇમામ હુસૈન ખુરુજ ના કરતા તો યઝીદ મ્યુઝિક વગાડતો ને આખી ઉમ્મતે મોહમ્મદ ઉમ્મતે નબી નાચતી રસ્તા ઉપર ને એમાં રાજી હતી અલ્લાહ અકબર રાજી થઈ જતી એ ઉમ્મત એવો માહોલ થઈ રહ્યો હતો ગેરતે દીની ખતમ અદાલત ખતમ બીજું દીનનો મજાક એકદમ શરૂ વિલાયત ખતમ આ બધે કામ થઈ રહ્યા હતા ઇમામ હુસૈન ઉભા થયા હું મારી નાનાની ઉમ્મતની ઇસ્લાહ કરું છું મૌલા કેવી રીતે ઇસ્લાહ કરશો તો ઇમામ ફરમાવીને ગયા આમરા બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર
હું અમર બિલ મારૂફ કરીશ અને નહીં અનિલ મુનકર કરીશ. યઝીદના જમાનામાં યઝીદને બોલવાની કોઈની હિંમત નહોતી. ગુનાહ કરતો હતો અને ફાજીર હતો, ખુલ્લેઆમ ગુનાહ કરતો હતો, અને એ ગુનાહ ઉપર કોઈને એક શબ્દ બોલવાની હિંમત નહોતી કોઈ પાસે. જો આજના જમાનામાં કોઈ એટલો અહંકારી હોય, કોઈ એટલો મુતકબ્બિર અને ફાસિક હોય કે જેને કોઈ એક મર્તબા અમર બિલ મારૂફ નથી કરી શકતો, નહીં અનિલ મુનકર નથી કરી શકતો, સમજી લ્યો યઝીદ થઈ ગયો છે જમાનાનો. અલ્લાહુ અકબર. જેને કોઈ બોલીએ નથી શકતો કોણ છે? એમાં હુસૈન ઉભાતિયા. ના, દુનિયા ભલે ભૂલી જાય અમર બિલ મારૂફ નહીં અનિલ મુનકર, મારી જિમ્મેદારી છે હું અમર બિલ મારૂફ કરીશ, હું નહીં અનિલ મુનકર કરીશ. સલવાત પર તો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. બીજું, મૌલા કેવી રીતે નહીં અનિલ મુનકર કરશો, કેવી રીતે તમે અમર બિલ મારૂફ કરશો? બે સીરતનો જવાબ દીધા ઇમામ હુસૈન. વ અસીરો, આ રસ્તાની અંદર જો કોઈની સીરતને હું ફોલો કરીશ, વ અસીરો બે સીરતે જદ્દી, મારા જદની સીરતને ફોલો કરીશ, વ અબી અમીરુલ મોમિનીન, અને મારા બાપા અમીરુલ મોમિનીનની સીરતને ફોલો કરીશ. યાની મૌલા હુસૈન મદીનાથી નીકળતા નીકળતા દુનિયાવાળોને પૈગામ દે છે, પહેલો તો કામ મારો હિદાયત કરવાનું છે અખલાકની સાથે, ને જો વખત પડ્યું ઝુલ્ફિકારે હૈદરી કાઢવાનો તો હું અલીનો દીકરો છું. સલવાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મ સલ્લી અલા મોહમ્મદ વાલી મોહમ્મદ. અઝીઝો, ઇમામ હુસૈન નીકળી ગયા, ગઈકાલની વાત ઉપર આવી ગયો. કેટલા હથિયાર, કેટલા લશ્કર, કેટલી તાકાત લઈને નીકળ્યા તમે બધાને ખબર છે. પૂછો મૌલા હુસૈનથી, મૌલા શું તાકાત છે તમારા પાસે? યઝીદ પાવરફુલ છે, મીડિયા એના હાથમાં છે, લશ્કર એના પાસે છે, પૈસા એના પાસે છે, હુકુમત એની ચાલી રહી છે, બધું એનું છે, તમારા પાસે શું છે? અલ્લાહ અકબર. વાત રોકું, હવે તમને એક વાત અર્જ કરું. દુનિયાની અંદર જો કોઈ મુલ્કને ફતહ થવું હોય, ફાતેહ થવું હોય, ખાટવું હોય, જીતવું હોય જંગમાં, તો એ શું કરે છે? કોઈ મિલિટરીના સરદારને, જનરલને પકડો ને એને પૂછો કે એક કન્ટ્રીને અગર જીતવું હોય તો શું શું ખપે છે, શું કહેશે ખબર છે? પહેલું તો એના પાસે હથિયાર હોવા જોઈએ, હથિયાર હોય તો જીતશે. અલ્લાહ અકબર. બીજું કહેશે, બીજું હિંમત હોવી જોઈએ. જો હથિયાર હોય ને હથિયાર ચલાવવાની હિંમત ના હોય, ફોજ હારી જશે. અલ્લાહ એમ કહે છે તમને કે હથિયારથી કોઈ કોમ, કોઈ કન્ટ્રી, કોઈ લશ્કર નથી જીતતો. માણસ જીતે તે તો હથિયારના પછવાડે જે માણસ બેઠો છે ને, એની હિંમત ન થકી લોકો જીતી રહ્યા છે. અલ્લાહ યાની શું કહેવા માંગે છે? કે હથિયારની સાથે સાથે હિંમત ખપે છે, નિયત ખપે છે, જજ્બો ખપે છે. અને કેને પૂછવું છે ઇમામ હુસૈનની નિયતના બારામાં? કેને શંક છે મૌલા હુસૈનની નિયતના બારામાં? હથિયાર કેટલું ઇમામ હુસૈન પાસે? બહુ ઓછા છે. પણ કેવા હથિયાર છે? કેવા હથિયાર છે? જોર જબરદસ્ત હથિયાર. જનાબે અબ્બાસ, અગર ખાલી ત્રણ જણાનું નામ લઉં, જનાબે અબ્બાસ એ અલમદાર, જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ, ને જનાબે આબિદે બીમાર ઇમામ સજ્જાદ અલી સલામ. સલવાત કરો મોહમ્મદ વાલી મોહમ્મદ ઉપર. આ ત્રણ જાના બહુ મોટા હથિયાર હતા ઇમામ હુસૈન અલી સલાતુ વસલામ. અલ્લાહનો, અલ્લાહની મનસા જોવો. એક કુફામાં ચાલ્યો ગયો, જરા મુસ્લિમ કુફામાં જઈને શહીદ થઈ ગયા. બીજા ઇમામ સજ્જાદ બીમાર થઈ ગયા, જનાબે અબ્બાસ એકલા રહી ગયા. ત્રણ જણાને તારીખે શુજાઅતમાં લખે છે કે એક જણા એક ફોજ માટે કાફી હતા. એક જણા બની ઉમૈયાની આખી ફોજ માટે કાફી હતા. અલ્લાહ અકબર. આ ખુદાનો નિઝામ હતો. આગળ વધું છું. ઇમામ હુસૈનની નિયતના બારામાં કેને શંક છે? પૂછે કોઈ આવીને? ના, કોઈને શંક નથી. તો હિંમતથી જીતે છે લોકો, જજ્બાથી જીતે છે લોકો, હથિયારથી નથી જીતતા. કે હથિયારથી જીતે છે કોઈ? જો હથિયારથી જીતવાની વાત હોત તો આજે વર્ષોથી સુપર પાવર ઈરાન ઉપર હમલો કરવાની વાતો કરે છે ને આજ સુધી હમલો નથી કરી શકતો. પૂછો એને, તમારી પાસે હથિયાર ઓછું છે? શું કહેશે એ લોકો?
નહીં હથિયાર તો બહુ વધારે છે, તો શું નથી તમારા પાસે, હમલા કેમ નથી કરતા, ખાલી વાતો કરો છો, કે છે હિંમત નથી અમારા પાસે. જવાબ દો, હિઝબુલ્લા પાસે વધારે હથિયાર છે કે ઇસરાયલ પાસે? 2006 માં ત્રાંત્રો દિવસમાં 33 દિવસની અંદર જાલિમ હુકુમત જેને દુનિયા સુપર પાવર માની રહી છે એ એક સંગઠનની સામે આવીને બેસી ગઈ. અલ્લાહ અકબર, એવી કન્ટ્રી, હથિયારની કમી હતી? નહીં, એના પાસે હથિયાર બહુ વધારે હતો. કમી શેની હતી? નિયતની, ઇખલાસની, જઝબાની, હિંમતની કમી હતી એ લોકો પાસે. આજે દુનિયાની મોટી મોટી મિલિટરી જેના પાસે છે ને, એની ઔકાત કેટલી છે ખબર છે તમને? જે સુપર પાવર તાકાત ઉપર નાઝ કરી રહ્યો છે, આજે બોલતી મિસાલ મોજૂદ છે, કેટલો હમલો કરી રહ્યો છે, જેને આપણે સઉદી અરબ કહી રહ્યા છે, યમન ઉપર કેટલા વર્ષથી, 2014 થી આજ સુધી એક સંગઠન હુસી લોકો, એ લોકો યમનથી ભગાડીને સામેવાળા દુશ્મનની સરહદમાં દાખલ થઈ ગયા ને વાં સુધી કબજો કરી લીધા. શું છે આ ગરીબો પાસે ને શું નથી પેલા લોકો પાસે, કે કયો હથિયાર નથી એ લોકો પાસે? હથિયાર છે પણ હિંમત નથી. શું નથી? તો હિંમત ક્યાંથી આવશે? હિંમત, એક વાત અર્જ કરું છું, હિંમત ખતમ ક્યાંથી થાય છે? હિંમત ત્યાંથી ખતમ થઈ જાય છે જ્યાંથી જીવાની ઈચ્છા આવી જાય છે ઇન્સાનની અંદર. બુઝદિલી ત્યાંથી જ આવે છે જ્યારે ઇન્સાનની અંદર જીવાની ઈચ્છા આવે છે, મરવાની ઈચ્છા આવે છે તો ઇન્સાન બહાદુર બને છે. ઇસ્લામ કહે છે મરવાની ઈચ્છા રાખો તાકે બહાદુર બનો. આજે સૌદીની હુકુમતમાં તમે જઈને રિસર્ચ કરજો, વધારે જે લોકો છે ને એ બીજી કન્ટ્રીના છે, વધારે આફ્રિકના છે. પૈસા દઈને લેવાની વાત કરે છે, પૈસા દઈને ખરીદી લે છે, ચાહે એની એરફોર્સ હોય, ચાહે જમીની ફોર્સ હોય, કે જી હોય, એની વધારેમાં વધારે મિલિટરી જે છે એ ખરીદી લે છે, પૈસાથી ખરીદે છે. તો જે પૈસાથી ખરીદેલી હોય, જે આવેલી હોય, એ કેટલો ખુલુસની સાથે લડશે? અલ્લાહ અકબર. બીજી કન્ટ્રીની વાત કરું, જે પોતાનાને સુપર પાવર કહે છે, જે ઈરાન ઉપર હમલો નથી કરતો, એની મિલિટરીની અંદર બીજી કન્ટ્રીઓના માણસો બહુ વધારે છે, પોતે વાના માણસો ઓછા છે, જેને આપણે અમેરિકા કહીએ છીએ, વાના માણસો બહુ ઓછા છે. તો હવે અને જે વાના છે એ મટીરિયલિઝમ છે, માતિપરસ્ત છે, એને આ દુનિયા ખપે છે, જીવવું છે એને, તો જીતશે ક્યાંથી? હિંમત આવશે ક્યાંથી? હિંમત એની અંદર આવે છે જેની અંદર મરવાની ઈચ્છા હોય. અલ્લાહ, અને સૈયદુ શોહદા અને એમ લોકો, એ લોકો એના સાથે સહાબીઓ જેટલા છે ઇમામ હુસેનના, એના કરતા વધારે શહાદતની ઈચ્છા કેના પાસે છે? રાઝે કામયાબી તમન્નાએ મોત છે, ઇમામ હુસેન નીકળે છે. આ છે તો કોણ જીતે છે? અને ઇમામ હુસેનને પૂછો, મોલા છે તમારા પાસે પાવર શું છે? ઇમામ બતાડશે, મારા પાસે પાવર છે તવક્કુલ બર ખુદા, ખુદા ઉપર ભરોસો, મને મારા અલ્લાહ ઉપર ભરોસો છે, જેટલી મારી જિમ્મેદારી છે હું અદા કરું, ફરશે અઝાબ પાથરી દીધો હું, નિયાઝનો ઇંતજામ કરી લીધો હું, અઝાદારોને આવવું હશે તો આવશે ઇન્શાલ્લાહ, એની વ્યાધિ મને નથી કરવાની, મને જો જન્નતી કારવાનને મારા ઘરે બોલાવવું છે, શહેજાદીએ કોનેનને મારા ઘરે બોલાવવું છે, તો મારી જિમ્મેદારી કેટલી છે? એક ઇન્વિટેશન, ઘરમાં ફરશે અઝા પાથરવાનો ઇંતજામ કરવાનો, અઝાદારો મોકલવાની જિમ્મેદારી કેની છે? ખુદાની છે, શહેજાદીની છે, ઇમામ હુસેનની છે. હું મારી જિમ્મેદારી અદા કરું, મસ્જિદ નથી મસ્જિદ બનાવું હું, અગર મારા પાસે ઇસ્તેતાત છે, નમાઝી મોકલવાની જિમ્મેદારી ખુદાની છે. અલ્લાહ અકબર. સગવડ હું કરી દઉં જો મારા પાસે ઇસ્તેતાત છે, મોમિન બનાવવાની જિમ્મેદારી ખુદાની છે. બિલાલને હું પાડી શકું છું, એક સંગઠન બનાવી શકું છું, મદ્રેસો બનાવી શકું છું, જેટલો હું કરી શકું છું એટલો હું કરું છું. હવે અમુક લોકો આવીને નેગેટિવ વાતો કરતા હશે, શું બોલે છે? આ લોકોને ખવડાવીને શું થશે? આ લોકોને કલમા પડાવીને શું ફાયદો? આ ખાઈ ખાઈને પાછો ફરી જશે, જ્યાં સુધી તમારા પાસે પૈસા છે તમારા છે. મારા ભાઈ, મારાથી ઇમામ હુસેનથી દર્શ લેવાનું છે, અહીંયાથી મારાથી જેટલું થાય છે હું કરું છું, અને એના પછી ખુદા ઉપર છે, હિદાયત ખુદા આપશે. ઇમામ હુસેન આગળ વધે છે, પૂછો મૌલા હુસેનને, મૌલા એટલો મોટો મિશન છે શું વિચારીને જઈ રહ્યો છે? તવક્કુલ છે ખુદા ઉપર, ભરોસો છે ખુદા ઉપર,
अल्लाह अकबर। तो शू आवा मिशन में आपने अल्लाह पर एटलो भरोसा हो दिल थी तस्दीक थाए छे। वात अर्ज जरा कठिन छे मफूम, लेकिन याद रखो, जारे दिल थी तस्दीक थाए, दिल थी तस्दीक एटले अमो लोको अमुक कामो करता होय छे पण फोर्से। दाखला दो, ट्राफिक ना रूल छे, ट्राफिक ना रूल गाड़ी में छे, एक माणस छे लाल बत्ती छे पण रुकतो नथी, मडागास्कर में तो देखाय छे तमने ट्राफिक रूल नी लाल बत्ती के लीली बत्ती। सलवात पढ़ दो मोहम्मद वाले मोहम्मद पर, जे कंट्रीओ में छे दाखला छे लाल बत्ती देखाय नो अर्थ शुं छे? उभा रही जो, आ कानून छे। एक मानस छे जो उभो नत रहेतो मोटर में छे अने स्पीड में पसार थी जाए छे, ई तस्दीक करे छे कानून नी, कानून ने एक्सेप्ट करे छे, माने छे के नहीं? ई तो कानून ना ऊपर विरुद्ध नो काम करे छे, ई तो कानून नो विरुद्ध छे। एक आ जात आवी जात ना मानसो होय छे, अल्लाह ना हुक्म ना खिलाफे आवी जात ना मानसो एक होवा होय छे, जेने काई पड़ी नथी, शराब पीवानो ना पड़ो छे असर नथी थतो, गइबत ना पड़ो छे असर नथी थतो, खोटू बोलवानू ना पायड़ो छे असर, ना महेरो ऊपर निगाह ना पायड़ो छे असर न, बुरी जग्या ऊपर जावा माटे ना पायड़ो छे असर न थतो, पसार थई गया ट्रैफिक ना कानून ऊपर, एनो असर शुं थाय छे? ई तमे जाणो छो, दुनिया मां शुं असर थाय छे, पुलिस लोको ने कैमरा ने ई बधुं तमे जाणो छो। बीजी जातना माणसो कोण छे खबर छे? लाल बत्ती पर से आवीने ऊभा रही जशे, ब्रेक मारशे पण मोढो मोढो बंद नहीं रहेशे, शुं बोलशे? आ खबर नथी आ लोको शुं काम आ बत्ती लगाड्या छे, आ वबाल छे अपनी जान नो, शू छे आ व्याधि छे एक जातनी। एक बीजी जातना माणसो आवा छे जे कानून ना खिलाफे पहलो तस्दीक नथी करतो, बीजो तस्दीक करी रह्यो छे पण केवी रीते? फोर्से, मेहनत थी उभो थई जाय छे, कानून ने पालन करी रह्यो छे पण दिल थी राजी थईने नहीं, बल्कि केवी रीते? उभो थाउ छु पण मजबूरी ने थकी અને સામેથી બે બોલ। ત્રીજી જાતનો જે માણસ આવે છે એ લાલ બત્તી જોવે છે, ઊભો થઈ જાય છે અને મનમાં વિચારે સારો આવે છે, કેટલો સારો કામ કર્યા છે આ લોકો, કે સામેથી બીજા રસ્તાથી જવા માટે બીજા લોકોને મોકો મળે છે। આ છે પોઝિટિવ થિંકિંગ, આને કહે છે તસ્દીક અલ્લાહ ઉપર। યાની એક તો ઈ ઓર્ડરને ફોલો કરે, બીજો ઈ ઓર્ડરથી શું હોય એકદમ કાને થઈ જાય, જેને કહે છે એકદમ મુકમ્મલ યકીન થઈ જાય। ઇમામ હુસૈન અલી સલાત વસલામ ઈ મેરાજ ઉપર હતા અને ઇમામ હુસૈન ચાહવા વાળો પણ ઈ જ મેરાજ ઉપર હતા। અલ્લાહુ અકબર, આપણે છે તસ્દીક છે આપણી અંદર, મૌલા હુસૈન દર્શ દે છે તવક્કુલ હોવા જોઈએ। તવક્કુલની મિસાલ દઉં તમને એક, સલવાત પર દો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર, પાંચ મિનિટ બાકી છે રહેમતનો ફઝાયલનો, આ અર્જ કરું છું ને ઇન્શાલ્લા રબ્ત મસાહેબ। અઝીઝો, ખુદા અને એમની કિતાબ, ખુદાની કિતાબ, ઇમામે હુસૈન બહુ આગાહ છે ખુદાઈથી અને ખુદાની કિતાબથી। ઇમામે હુસૈન કહે છે મને અલ્લાહ ઉપર ભરોસો છે, મને ખુદાની સ્ટાઇલ ખબર છે, મને ખુદાની મશિયત ખબર છે, મને કુરાનની તાલીમાત ખબર છે। ખુદા કુરાનમાં પોતાના નબીઓને જેવી રીતે દાસ્તાનો બયાન કર્યા છે, ઇમામ હુસૈન ઇન્સ્પિરેશન દેખાડે છે। ઇબ્રાહીમની દાસ્તાન વાંચો, કોણ છે ઇબ્રાહીમ? ખુદા કહે છે વઇઝ યરફઉ ઇબ્રાહીમુલ કવાઇદ મિનલ બૈત વ ઇસ્માઈલ, એ મારા નબી એ વખતને યાદ કરો જ્યારે ઇબ્રાહીમ અને ઇસ્માઈલ મળીને મારા ઘરની દીવારોને ઊંચા કર્યા। અલ્લાહુ અકબર, દીવાર ઊંચી થઈ ગઈ, તવક્કુલ જોવો ખુદા ઉપર ભરોસો હોય છે અને ભરોસો તસ્દીક પછી આવે છે। એ તવક્કુલ કેટલી મેરાજ કેટલી ઊંચાઈ સુધી હોવું જોઈએ, જનાબ ઇબ્રાહીમને ખુદા કહે છે ઇબ્રાહીમ કાબા તૈયાર થઈ ગયા છે, હવે તમે અઝાન દો, વઅઝિન લિનનાસ, વઅઝિન ફિનનાસ બિલહજ, હજ માટે બોલાવો લોકોને, આખી દુનિયાથી બોલાવો। કુરાનની આયત છે સૂરા હજની આયત નંબર 27, ઇબ્રાહીમ આખી દુનિયાથી લોકોને બોલાવો, અઝાન દો,
जनाबे इब्राहिम तफसीर में मौजूद है। जनाबे इब्राहिम कहे परवरदिगार हूँ बैठो छो मक्का में, काबा तैयार थी गयो है, तू कही रो कि हूँ दुनिया थी लोगों ने बोलावू अने आजान अहियाँ थी दो। खुदाया मारी आवाज में एटली ताकत नहीं। शू कहे जनाबे इब्राहिम? मारी आवाज में एटली ताकत नहीं कि हूँ अहियाँ थी आवाज दो ने आखी दुनिया सुधी मारी आवाज पुगी जाए। तफसीर तारीख बे एकदम मुत्तफिक छे, अहले सुन्नत पण लखे छे, शिया लोको पण लखे छे। आवाज़े कुदरत आवे छे। शू इब्राहिम जेटली ताकत तमारी छे तमे तमारी ताकत ना प्रमाणे अजान दियो, तमारी आवाज ने दुनिया सुधी पहुंचाड़वानो काम मारो छे। आ शू छे? शू थयो? शू जनाब इब्राहिम जे काबा बनावता हता ने, तो आज जे लोग हज में गया है ये एक जगह जोया हे काबा की बाजू में मकाम इब्राहिम है। शू है मकाम इब्राहिम? पाणा है एक, बीजू कहीं से ई पाणो शू है खबर? अर्ज करी दो। खुदा इंशाल्लाह तौफीक आपे आपणे बधे हाजी अने उमरा करवा माटे इंशाल्लाह जाए, ज़ियारत करवा माटे जाई शके इंशाल्लाह। ई मकाम इब्राहिम शू है जेनी खुदा एटली अजमत बयान करे छे कि वहाँ आयतो छे मारी, निशानियों छे मारी, आयातुम बय्यनात फी हे मकामो इब्राहिम, एनी अंदर मकाम इब्राहिम छे, अने जे पण मकामे वत्तखिदु मकाम इब्राहिम मुसल्ला, मकामे इब्राहिम सुधी ज्यारे आवो तो तमे नमाज पढ़ो, अने नमाज एवी रीते पढ़ो कि मकामे इब्राहिम अने काबा तमारी सामे होवा जोईए। कंडीशन इकरामे परवरदिगार मकामे इब्राहिम माटे उभो रहो छो। काबा ने बुलंद करवानो ज्यारे हुकम आव्यो ने तो जनाबे इब्राहिम काबा नी दीवारो ने बुलंद करता हता। काबा हतो पण एनी बुनियादो बहु नीचे हती। वइज यरफउ इब्राहिमुल कवाइद मिनल बैत, बुलंद करो इब्राहिम, बनावो नहीं, एनी दीवारों ने ऊंची करो, बुनियादों ने ऊंची करो। जनाब इब्राहिम ऊंची करे छे, सामे सुधी आवी जाय छे, ज्यां सुधी एना हाथ पहोंचे छे त्यां सुधी तमारी जबान में ब्रिक लगाड़े छे, पाणा लगाड़े छे ने बनावी दिए छे दीवार। खुदा कहे छे इब्राहिम दीवार हजी ओछी छे, आ दीवार ने हजी चढ़ावो ऊंचो। त्यारे आ बधे इस्कलिये ने सीढ़ी ने ए बधुं नहोतुं। जनाब इब्राहिम फरमावे छे खुदाया केवी रीते हूँ ऊँचू चढ़ाऊँ, कोई सगवड़ नहीं अहीं। परवरदिगार फरमावे छे इब्राहिम एक पाणा मोकलाव छू, आ पाणा ऊपर उभा थई जाओ, तफसीर छे वत बयान करूँ छू याद रखो, आ पाणा ऊपर उभा थई जाओ अने तमे तमारू काम ने अंजाम दियो। अरबाबे तारीखे लखे छे, तफसीरे लखे छे कि जनाब इब्राहिम ई पाणा ऊपर सवार थिया, दीकरो ब्रिक आपे छे ने जनाब इब्राहिम दीवार ने ऊंची करे छे। शू छे? पूछो खुदा ने, खुदाया એટલું મોટું એજાઝ અને મોજો દેખાડવાની જરૂરત શું હતી? સીડી, તમે શું કહો સીડીને? સ્કલિયે લાકડાની કે લોઢાની મોકલાવી દે, આ પાણાની શું જરૂરત હતી? ખુદા કહેશે નહીં, આને બાકી રાખવું છે મને। જનાબે ઇબ્રાહિમ ઊભા થઈને કાબાની દીવારનો ઊંચી બનાવી દીધા તો જનાબે ઇબ્રાહિમ ન પગનો નિશાન ઈ પાણા ઉપર આવી ગયો। કેના ઉપર? પાણા ઉપર આવી ગયો, ઈ પથ્થર ઉપર આવી ગયો નિશાન। खुदा कहे इब्राहिम तमने दुनिया सुधी आजान तमारी आवड़त जेटली छे आजान दियो। जनाब इब्राहिम पाणा उपर सवार थया, पाणा आसमान उपर जाय छे, एटली ऊंचाई सुधी पाणा जाय छे, आ तफसीर छे। अने खुदा ज्यारे मोजजो देखाड़वा चाहे छे तो आवी रीते देखाड़े छे, पोतानी नबीनी आजमत देखाड़वा चाहे छे तो आवी रीते देखाड़े छे। ई पाणा उपर जनाब इब्राहिम सवार छे अने ई पत्थर ने खुदा हुकम दिए छे એટલો ઊંચો જાય છે કે આખી દુનિયા જનાબે ઇબ્રાહિમની નિગાહોની સામે હવે ફરમાવે છે, અઝાન દે છે। કુરાન સૂરે હજ આયત નંબર 27, વઅઝિન ફિનાસ બિલ હજ, લોકોને હજ માટે બોલાવો ઇબ્રાહિમ। કેટલી જોશથી અઝાન દઈ શકે છે જનાબે ઇબ્રાહિમ? પણ જનાબે ઇબ્રાહિમ અઝાન દીધા, શું બોલ્યા? હલુમુ ઇલલ હજ, લોકો હજ માટે આવો। મક્કાથી તફસીરમાં અને તારીખમાં લખેલું છે જનાબે ઇબ્રાહિમની આવાઝ આખી દુનિયામાં સંભળાવવામાં આવી, આખી દુનિયાના ઇન્સાનો જનાબે ઇબ્રાહિમની આવાજને સાંભળ્યા। અલ્લાહુ અકબર! એ અઝીઝો, જે ખુદા ઇબ્રાહિમની હજારો વર્ષ પહેલા ઇબ્રાહિમની આવાજને આખી દુનિયા સુધી પહોંચાડે છે અને લોકો લબ્બૈક
कहता कहता काबा सुधी जाए छे। ई खुदा हुसैन नी आवाज ने पण हलमिन नासिरन यंसुरना में ने पण कयामत सुधी इंसानो सुधी पहुंचाड़े छे। अने लोको लब्बैक या हुसैन कहता कहता जाए छे। सलवात पढ़ दो मोहम्मद वाले मोहम्मद पर। बात बेचार बाकी छे, अर्ज करी दो। सलवात पढ़ दो अजमत मोहम्मद वाले मोहम्मद पर। जनाब इब्राहिम पाणा ऊपर थी पत्थर ऊपर थी नीचे आवे छे तो एना पगोना निशान आवी जाए छे। खुदा ई निशान ने एटली अहमियत दिए छे, केटली फरमावे छे आ काबा छे फीहे आयातुम बय्यनात, आनी अंदर मारी निशानीओ छे, आवो मारी निशानीओ ने जो। अने ई निशानीओ मां सौथी प्रथम निशानी, सौथी पहली निशानी कई छे? मकामो इब्राहिम। खुदा शू छे मकामो इब्राहिम? पत्थर छे। खुदा पत्थर शू छे? मकामो इब्राहिम मां छे शू? खुदा कैसे पत्थर छे? खुदा आ पत्थर मां शू छे? कैसे मारा नबी ना कदम ना निशान छे आमां। अल्लाह अकबर। खुदा तारा नबी ना कदम ना निशान छे तो शू करे? के छे आनी अजमत करो। अल्लाह अकबर। आना पासे आवो तमे लोको, आ मारी निशानीओ छे, आने एहतराम थी याद करो। તમારે તવાફ કરી લીધા છો તો બે રકાત આવીને મકામે ઇબ્રાહીમમાં નમાઝ પઢો અને એનું એહતરામ કરો। જ્યારે તવાફ કરો તો એને પણ તમારી સાથે તવાફ કરો, નમાઝ પઢો તો એને પણ તમારી રૂખની સામે રાખો। આટલું એહતરામ ખુદા સમજાવવા માંગે છે। ખુદા આટલું એહતરામ, નમાઝ તારી છે, શું કામ પાણાને વચમાં લાવે છે કે જેના ઉપર જનાબે ઇબ્રાહીમના કદમનો નિશાન હોય? અજબ નહીં, ખુદા આપણને સમજાવશે, જવાબ આપશે। નાદાન અમારી મોહબ્બતની એક રીત છે, જે મારા માટે અમલ કરતું હોય છે, જે મારો મહેબૂબ હોય છે ને એના નિશાનને હું બાકી રાખું છું। અલ્લાહુ અકબર। એના નિશાનને હું બાકી રાખું છું અને એના નિશાન રહેતી દુનિયા સુધી લોકો માટે આયાત ઇલાહી થઈ જાય છે। અલ્લાહુ અકબર। ઉલુલ અઝમ નબી, જો કોઈ પાણા ઉપર સવાર થઈ જાય, યાદ રાખજો જુમલા કહું છું, ઉલુલ અઝમ નબી, કોઈ પાણા ઉપર સવાર થઈ જાય, પગના નિશાન આવી જાય તો ખુદા એને બાબરકત બનાવી દે છે, હાજીઓ માટે બોલાવવા માનું કહે છે, આદેશ દે છે, આવો ચૂમો અને તવાફ કરો, અહીંયા નમાઝ પઢો। અલ્લાહુ અકબર। અહીંયા તમારી હજ તો પૂરી થશે। આ એક ઉલુલ અઝમ નબીનો કામ છે, આ એક હુજ્જતે ખુદાનો કામ છે। એક હુજ્જતે ખુદાના પગના નિશાન આવે તો આટલું એહતરામ, અને એક હુજ્જતે ખુદાનો લોહી અગર કોઈ જમીન ઉપર પડી જાય તો ખુદા એ જમીનને ખાકે શેફા બનાવી દે છે। શું બનાવે છે? સલવાત પર દો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। આ મારા મારી ઉપર જે લોકો મહેબૂબ થયા છે, જે લોકો મને મહેબૂબ છે, એ લોકોને હું આવી રીતે યાદ કરું અને દુનિયામાં યાદ રાખું। અલ્લાહ અકબર। ખાકે શેફા અઝમત ઓછી નથી, એમાં હુસૈનનો લોહી છે, હુસૈન ઇબ્ને અલીનો ખૂન છે, કયામત સુધી આ અસર બાકી રહેશે। હુસૈન ઇબ્ને અલી ત્રીજી રાત આવી ગઈ। કોણ છે હુસૈન ઇબ્ને અલી? અલ્લાહના નબીના નવાસા, રસૂલના રોઝા ઉપર આવે છે તો ખુદાને મુખાતબ કરીને ઇમામ હુસૈન એક જુમલા, અલ્લાહુમ્મા ઇન્ના હાઝા કબ્રુ નબીયક, ખુદાયા આ તારા નબીની કબ્ર છે, વા અના ઇબ્નુ બિન્તે નબીયક, અને હું તારા નબીની દીકરીનો દીકરો છું। અલ્લાહુ અકબર। ખુદાયા તું ગવાહ રહેજે આ કોમ ઉપર, હુસૈન મદીના છોડીને જઈ રહ્યો છે। એ અઝીઝો, આખી દુનિયા હુસૈન ઉપર રડી રહી છે, લોકો મુહર્રમમાં એહતરામ એહતમામ કરે છે, કોશિશ કરે છે, હિસાબો કિતાબ બનાવે છે કે શું એવું કરી નાખે આપણે કે આપણે હુસૈન ઇબ્ને અલી ઉપર રડતા હોઈએ આ મહિનાની અંદર। અઝીઝો, 10 દિવસનો મહેમાન આ અઝાખાનો જે સજાયેલો છે, આ 10 દિવસની રોનક છે। જન્નતી કાફિલા જેને આપણે વેલકમ કરી રહ્યા છે, એ 10 દિવસનો મહેમાન છે, જેમાંથી 2 દિવસ ગુજરી ગયા। અલ્લાહ અલ્લાહ, 11મો દિવસ આવશે, અઝાખાનાઓની રોનક ઓછી થઈ જશે, અઝાખાનાઓની રમક ઓછી થઈ જશે, નૂર ઓછો થઈ જશે। એ અઝીઝો, આપણે એવા આઝાદાર છે જે આઝાદારીની વાર જોતા હોય છે। હુસૈન ઇબ્ને અલી મક્કાથી નીકળી ગયા,
ને ચાલતા ચાલતા ગઈકાલે કીધું હતું કે હું ઉરુદે કરબલા પડીશ, તો જરાક ઉરુદે કરબલા પડીને ઇન્શાલ્લાહ આગળ વધું છું એમાં. કેમ કે તમે લોકો એક જ મજલિસમાં થાય છે, બપોરની મજલિસમાં મસાયબ નથી થતો, લહેઝા તફસીલની સાથે બયાન કરવાની કોશિશ કરું છું. એમાં હુસૈન મક્કાથી નીકળીને કુફાની તરફ જવાના હતા કે યઝીદનો ઇબને ઝિયાદનો એક ફોજનો લીડર જેનું નામ હુર ઇબને યઝીદ રિહાઈ હતો આવીને લજામે ફરસ ઉપર હાથ નાખે છે. હુસૈન તમને આગળ વધવા નહીં દેશું, તમને આગળ જવા નહીં દેશું. રૂખ મોડીને ઘેરીને હુસૈન એક એવી જમીન ઉપર આવે છે કે જ્યાં મૌલા હુસૈન આગળ વધવા ચાહે છે પણ ઘોડો છે જે આગળ નથી વધતો. જલ્દી જલ્દી આગળ વધું છું, એક ઘોડો, બીજો ઘોડો, ત્રીજો ઘોડો, સાત ઘોડા અરબાબે મકાતિલ લખે છે, સાત ઘોડા હુસૈન બદલે છે પણ એ ઘોડો છે જે ત્યાંથી આગળ નથી વધતો. હુસૈન ઇબ્ને અલી ફરમાવે છે, ભૈયા અબ્બાસ સામે એક કબીલો દેખાઈ રહ્યો છે, એ કબીલાને બોલાવો, કબીલાવાળોને બોલાવો. બની અસદનો કબીલો હતો. લોકો આવે છે, જ્યારે કરીબ આવે છે તો મૌલા પૂછે છે કે ભાઈઓ આ જમીનનું નામ શું છે, તો સામેવાળા કહે છે મૌલા આ જમીનનું નામ ગાઝરિયા છે. બીજાથી પૂછે છે આ જમીનનું નામ શું છે, મૌલા હું સામેળ્યો છે આ જમીનને લોકો સત્ય ફરાત કહે છે. કોઈ કહે છે મૌલા આ જમીનને હું સામેળ્યો છે આ જમીનને નૈનવા કહે છે. હુસૈન ઇબ્ને અલી તપાસ કરી રહ્યા છે કે આ જમીનનું નામ શું છે, આખિર કારણ શું છે. એક ઝઈફ માણસ બોલે છે મૌલા આ જમીનને કરબો બલા પણ કહીએ છે. અલ્લાહ અકબર, કરબો બલાનું નામ આવ્યું હતું. હુસૈન ઇબ્ને અલી કહે છે અરબીનો મારૂફ જુમલો, હા હોના મહત્તો રહા લેના, હા હોના યુદ્ધ બહુ અથફાલોના. મૌલા હુસૈન ફરમાવે છે અબ્બાસ અહીંયા જ અમારીઓ ઉતારવામાં આવશે, અમારા સફર તમામ થઈ ગયા, અમારી મંઝિલ આવી ગઈ. અબ્બાસ અમારીઓને ઉતારો, અબ્બાસ મહેમિલને નીચે બેસાડો, બીબીઓને ઉતારો, ખેમા લગાડો. હુસૈન ઇબ્ને અલી બે જુમલા કહે છે, અહીંયા અમારી કબરો બનાવવામાં આવશે, અહીંયા અમારા બચ્ચાઓ કતલ કરવામાં આવશે. હું કહીશ મૌલા જ્યારે મસાયબ પડો છો તો પૂરતો મસાયબ પડો, બયાન કરો અહીંયા મારા અલી અકબરના સીના ઉપર નેજા લાગશે, બયાન કરો મૌલા અહીંયા મારા બરાબરના ભૈયા અબ્બાસના બાજુ કપાશે, બયાન કરો મૌલા અહીંયા સકીનાનો તમાચો લાગશે, બયાન કરો મૌલા મરસીઓ પડો છો તો પૂરો મરસીઓ પડો, મૌલા બયાન કરો અહીંયા મારી ઝૈનબની રેદા છીનવામાં આવશે, મૌલા બયાન કરો અહીંયા મારી સકીનાને તમાચો લાગશે, અહીંયા મારા અલી અસગરના ગળા ઉપર તીર લાગશે. અલ્લાહુ અકબર. એ અઝીઝો ખેમો લાગી ગયો. જનાબે ઝૈનબ ખેમામાં ચાલી જાય છે અને એક મર્તબા હુસૈન ઇબ્ને અલી બની અસદના લોકો સાથે વાતો કરતા હોય છે. ખેમામાં અહીંયા જનાબે ઝૈનબ પહોંચે છે. એક મર્તબા દિલ જનાબે ઝૈનબને ધુરજી જાય છે. અમ્મા ફિઝાને બોલાવે છે, અમ્મા ફિઝા જઈને મારા માજાયા હુસૈનને બોલાવી દો, મને કંઈક પૂછવું છે હુસૈનથી. હજી બધે ખેમા પણ લગાડવામાં નથી આવ્યા. ક્યાં લગાડે છે ખેમા? નહેરના બાજુમાં. હજી બધે ખેમાને જમીન ઉપર નસબ કરવામાં નથી આવ્યો પણ જે ઝૈનબનો ખેમો નસબ કરવામાં આવી ગયો હતો. જનાબે ઝૈનબ આવીને કહે છે અમ્મા ફિઝા મારા માજાયાને બોલાવો. હુસૈન ઇબ્ને અલી કરીબ આવે છે, સાંભળે છે મારી બહેન બોલાવી રહી છે. બની અસદને કહે છે જરા ખબરી જા, હું આવું છું. આવીને પૂછે છે બહેના શું કામ છે? જનાબે ઝૈનબ કહે છે ભૈયા પોસિબલ છે, શું મુમકિન છે આપણે આ જમીનને છોડીને કોઈ બીજા જમીન ઉપર ચાલ્યા જાય? આપણે ભૈયા શું થઈ શકે છે કે આપણે આ જમીનને ખૈરાબાદ કહી દઈએ, આ જમીનને છોડીને આપણે બીજા કોરે ચાલ્યા જાય, બીજી જમીન ઉપર જઈને આપણે વસી જાય ને બીજા જમીન ઉપર જઈને આપણો આપણો ઠેકાણો બનાવી લઈએ? હુસૈન ઇબ્ને અલી પૂછે છે કેમ મારી બહેના, ઝૈનબ શું થઈ ગયું એવું? જનાબે ઝૈનબ કહે છે ભૈયા હું જ્યારથી આ જમીન ઉપર ઉતરી ગઈ છો મારા દિલ ધુરજી રહ્યા છે. ભૈયા કંઈક બીજો મેસેજ, કંઈક બીજો પૈગામ મળી રહ્યો છે. ભૈયા ઝૈનબને સુકૂન નથી મળતો આ જમીન ઉપર. અને ભૈયા એક બીજી વાત છે, જરા ગોરથી સાંભળો, કોઈ બીબીની ધીમે ધીમે રોવાની આવાજ આવે છે. અલ્લાહ અલ્લાહ. હુસૈન કહે છે ઝૈનબ મારી બહેના આ માની આવાજ છે, આ ફાતિમાની રોવાની આવાજ છે. અલ્લાહ અલ્લાહ. ઝૈનબ આ ફાતિમાની રોવાની આવાજ છે. પૂરા મસાયબ બયાન નથી કરતા. હુસૈન આ જુમલા કહીને આગળ વધી ગયા. અજબની ઝૈનબ ગિરિયા કરતી હશે, અમ્મા આ ગિરિયા કરવાનું શું કારણ છે? જવાબ મળ્યો છે ઝૈનબ, એવો વખત આવી ગયો છે હવે તવા તારો માં જાયા, તારો હુસૈન તારાથી વિછડી જશે, દૂર થઈ જશે, છૂટી જશે. અલ્લાહ અકબર. હુસૈન
રોકું છું આ વાતને, આગળ વધું છું. હુસૈન ઇબ્ન અલી બની અસદના લોકોને બોલાવે છે અને બોલાવીને કહે છે, એ બની અસદના લોકો, તમે આ જમીનના માલિક છો, હું ચાહું છું કે આ જમીન તમે મને વેચી દો. કેટલી કિંમત છે, કિંમત બોલો. બની અસદના લોકો ઓળખતા હતા કે છે, મૌલા તમે ઇબ્ને રસૂલલ્લાહ છો, તમે અલીના દીકરા છો, તમને આ જમીન ઉપર વસવું છે, રહેવું છે, તમે તમારા કુટુંબની સાથે આ જમીન ઉપર રહી જાઓ, તમને ખરીદવાની જરૂરત નથી. અલ્લાહ અલ્લાહ, સૈયદાનો લાલ મુસ્તકબિલને ઓળખતો હતો. હુસૈન ઇબ્ને અલીને ગવારા નો હતો કે મારા ચાહવા વાળાઓ મારી ઝિયારત કરવા માટે આવે તો બીજાની જમીન ઉપર આવે નહીં. નહીં, હુસૈન ઇબ્ને અલી કહે છે, નહીં, જમીન વેચી દો. કિંમત બોલો કેટલી છે. 60,000 દિરહમમાં હુસૈન ઇબ્ને અલી જમીને કરબલાને ખરીદે છે. અને ખરીદવા પછી એક જુમલો કહે છે, એ બરી અસદના લોકો, જો તમે મારી કન્ડિશન માનો તો આ જમીન ખરીદવા પછી તમને જમીને દઈ દઉં છું, પણ મારી 3 કન્ડિશનો છે, અમુક કન્ડિશનો છે. બની અસદના લોકો કહે છે, મોલા શું કન્ડિશન છે, શું શરતો છે તમારી, એ કન્ડિશનોને અમે ફોલો કરશું. ફોલો કરશો? જી મોલા, અમે ફોલો કરશું. જમીન તમારી છે, મારી પહેલી વસિયત છે. અલ્લાહ અકબર. જ્યારે અમારી અહીંયા શહાદત થઈ જાય, શહાદતની વાત આવે છે ને, તો બની અસદના લોકો પોતાની ગરદનોને નમાવી લે છે. યબ્ન રસૂલલ્લાહ, તમે અહીંયા શહીદ થવા માટે આવ્યા છો. અલ્લાહ અકબર. મૌલા ફરમાવે છે, જ્યારે અમે અહીંયા શહીદ થઈ જશું તો અમારી ઝિયારત કરવા માટે અમારા ચાહવા વાળાઓ આવશે. એ બની અસદના લોકો, પહેલી શરત એ છે, જે પણ અમારી ઝિયારત કરવા માટે આવે એને અમારી કબરનો નિશાન બતાડજો. અલ્લાહુ અકબર. એ આઝાદારો, કરબલાના મક્તલ હજી સજી નથી ગયા, હજી શહાદત નથી ગઈ, શહાદત નથી થઈ. હુસૈન ઇબ્ને અલી પ્યાસની વ્યાધિ નથી કરતા, હુસૈન ઇબ્ને અલી શહાદતની વ્યાધિ નથી કરતા, અલી અકબર, ઝૈનબ, સકીના કોઈની વ્યાધિ નથી કરતા. હુસૈન એ દિવસમાં પણ આપણા ખ્યાલ કરી રહ્યા છે, મારા ચાહવા વાળાઓ આવશે. એ બની અસદના લોકો, જ્યારે મારા ચાહવા વાળાઓ આવે ને, તો એને સૌ પ્રથમ મારી કબરના નિશાન બતાડજો. મોલા, તમારા ઉપર અમારી જાનો કુરબાન થાય. એ સૈયદાના લાલ, તમારા ઉપર અમારી જાનો કુરબાન થઈ જાય. હુસૈન ઇબ્ને અલી કે છે, એ બની અસદના લોકો, જ્યારે અમારા ચાહવા વાળો આવે ને, પહેલી કન્ડિશન એને અમારી કબરોના નિશાન બતાડજો, ને બીજી કન્ડિશન સફરથી આવશે, દૂર દરાજથી અમારા ઝાયર આવશે, એને આવકાર દેજો. ઓછામાં ઓછા 3 દિવસ સુધી તમે મહેમાન રાખજો તમારા. અમારી કન્ડિશન છે આ, જમીન તમારી છે, અમારા ચાહવા વાળો કોઈ આવે, અમારો ઝાયર કોઈ આવે, તો એને 3 દિવસ સુધી મહેમાન રાખજો તમારા, અને એને અમારી કબરોના નિશાન બતાડજો. મૌલા ત્રીજી કન્ડિશન શું છે? મૌલા ફરમાવે છે, એ બની અસદના મર્દો, મારી ત્રીજી કન્ડિશન એ છે કે જ્યારે અમે શહીદ થઈ જશું, જ્યારે અમે શહીદ થઈ જશું, તો અમારી લાશો કરબલાના મક્તલમાં વિખરાયેલી હશે. એ બની અસદના લોકો, એ બની અસદના મર્દો, તમે લોકો આવજો અને આવીને અમારી લાશોને દફન કરી દેજો. અલ્લાહ અલ્લાહ. બની અસદના લોકો વિચારમાં છે, કાયનાતના રસૂલના દીકરા છે આ લોકો. અલ્લાહ અલ્લાહ. જન્નત જે લોકોના મુશ્તાક છે, જે લોકો આસમાનના સિતારાઓ જેવી ફઝીલત રાખે છે, જે અલીના દીકરાઓ છે, એ લોકોને અમો દફન કરશું. મોલા આ તો ખુશ નસીબી છે. મોલા કહે છે, નહીં, તમે લોકો જઈ રહ્યા છો, કન્ડિશન પૂરી થઈ ગઈ, જાજો અને તમારી ઔરતોને મોકલાવજો. અલ્લાહ અલ્લાહ. કન્ડિશન સાંભળીને મર્દો ગયા અને જઈને ઔરતોને કહે છે, એ ઔરતો જાઓ, અલ્લાહના નબીના દીકરા હુસૈન તમને યાદ કરે છે. બૈરાઓ રાજી થઈ ગયા. શું એવો દિવસ આવી ગયો કે ફાતિમાના લાલની ખિદમત અમે કરશું? અલ્લાહુ અકબર. બૈરાઓ રાજી થઈને આગળ આવે છે, હુસૈનના પાસે આવીને ઊભા થઈ ગયા. મૌલા હુસૈન કહે છે, એ ખાતૂન, એ મારી માઓ બહેનો, એ મારી દીકરીઓ, સૈયદાના લાલની એક નસીહત અને વસિયત છે. જો તમારા મર્દો, જો તમારા મર્દો, કેટલા મઝલૂમ છે હુસૈન ઇબ્ને અલી. એ અઝીઝો, મઝલૂમિયત હુસૈનની અહીંયાથી યાદ કરશો ઇન્શાઅલ્લાહ. મૌલા ફરમાવે છે, એ બની અસદની બૈરાઓ, જો તમારા મર્દો અમારી લાશોને દફન ના કરી શકે, ઝાલિમથી બીતા બીતા જો અમારી કબરોના
ના ખોદી શકે, અમારી લાશોને ના દફન કરી શકે, તો તમે નહેરે ફરાતના બાજુમાં પાણી લેવાના બહાનાથી આવજો ને અમારી લાશો ઉપર માટી ફેંકતા જાજો. અલ્લાહ 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 અલ્લાહ, મૌલા શું થશે, કેમ થશે મૌલા? આ ભૈરાઓ રડી રહ્યા છે કે આ કેવી વસિયત હુસૈન ઇબ્ન અલી કરી રહ્યા છે. અમો તો ખિદમત માટે આવ્યા હતા ને હુસૈન ઇબ્ન અલી આવી વાતો કરી રહ્યા છે કે તમે પાણી લેવા માટે જ્યારે નહેરે ફરાતની તરફ આવજો ને તો અમારી લાશો ઉપર જમીને કરબલાથી માટી ઉપાડીને ફેંકતા જાજો. એ અઝીઝો, વાત તમામ થઈ ગઈ, બૈરાઓ પાછી ચાલી ગઈ, માઓ બહેનો બની અસદના કબીલાની પાછી આવી ગઈ. આવતા આવતા હુસૈન ઇબ્ન અલી કહે છે, તમે જઈ તો રહ્યા છો, તમારા બચ્ચાઓને પણ મોકલાવજો. અલ્લાહુ અકબર, બની અસદના બચ્ચાઓ ભેગા થઈને, નાના નાના બચ્ચાઓ પણ હુસૈનની સામે આવી ગયા હશે. હુસૈન ઇબ્ન અલી કહે છે, એ બની અસદના બચ્ચા, જો તમારા વાલિદૈન ઝાલિમ હુકુમતના ખોફથી અમારી લાશોને ના દફન કરી શકે તો તમે રમતા રમતા આવજો ને રમવાના બહાનાથી અમારી ઉરિયાન લાશો ઉપર આવીને ખાક નાખી દેજો. હું કહીશ, મૌલા આ કેવી મઝલૂમી છે, તમે બીજા લોકોથી દફન કરવાની વાતો કરો છો. મૌલા સૈયદે સજ્જાદ તો જીવતા હશે ને, તમે સૈયદે સજ્જાદને વસિયત કરી દો. અજમ નહીં સૈયદે સજ્જાદ આવાજ દે, અઝાદારો 11 મુહર્રમ ના દિવસે આવીને જોજો, હું મઝલૂમ ઇમામ, મારા ગળામાં ખારદાર તોપ, હાથોમાં હથકડીઓ, પગોમાં બેડીઓ, લાચાર ઇમામ, બે કફન લાશે હુસૈન ને જોવીને કહેશે, બાબા બાબા આ નજીસ લાશો દફન થઈ ગઈ, તમારી લાશ બે ગોરો કફન છે. સૈયદે સજ્જાદ તમારો દીકરો એટલો મઝલૂમ છે, એટલો મજબૂર છે કે તમારી લાશને કફન અને દફન પણ નથી કરી શકતો. સયાલમુલ્લઝીના ઝલમુ